भारतीय किसान संघ अबड़ासा तालुका भारतीय किसान संघ अबड़ासा तालुका द्वारा आज रोज मामलतदार ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। गुजरात सरकार द्वारा खेडूतोने हाल दुष्काळ जाहेर करे अने पेकेज जाहेर करवामां आवे तेमज आर्थिक रीते मदद करवानो आदेश करवामां आवे तेवी मांग साथे आवेदन पत्र आपवामां आव्युं हतुं। आ आवेदन पत्र मामलतदार द्वारा मुख्यमंत्री किसान सहाय योजना અમલમાં મૂકવામાં આવે તે અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીને આ આવેદનપત્ર પહોંચાડવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલમાં અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોના આશંકી વળતર મેળવવા હકદાર છે। છેલ્લા વરસાદ એક માસથી વધુ સમય ન પડ્યો જેને લઈને ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। તેમણે વાવેતર કરેલા પાક જ્યારે પાકવાની તૈયારી હતો ત્યારે વરસાદ ન પડતા પાક મુરઝાવા લાગ્યો અને બાદમાં થોડો ઘણો વરસાદ પડતા તે વરસાદના કારણે થોડી ઘણી રાહત થઈ છે, પરંતુ વરસાદ પર આધારિત ખેતી હોવાને લઈને ખેતી મોટા ભાગે નિષ્ફળ રહી હોવાને લઈને સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। ચાલુ વર્ષે લાંબા સમયથી વરસાદ ખેંચાયો હતો જેના લઈને મોટા ભાગના ખેડૂતોના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે। ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે અથવા પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘ અબડાસા દ્વારા આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું। હાલમાં ગુજરાતનો ખેડૂત એ દેવાદાર બની રહ્યો છે અને તે દેવામાંથી મુક્ત થાય આ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે અને વરસાદ ખેંચાઈને પડ્યો છે જેને લઈને ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોને આર્થિક મદદ કરવામાં આવે અને પેકેજ આપવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। સંઘના નેજા હેઠળ અબડાસા તાલુકા નલિયા મુકામે અબડાસા તાલુકાના કિસાન સંઘના પ્રમુખની જવાબદારીએ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે હાલ આ વર્ષે વરસાદ બહુ જ ખેંચાતા અમુક વિસ્તારોમાં ક્યાં ક્યાં અમી છાંટણા એક સવા મહિના પહેલાં પડ્યા હતા, પરંતુ ત્યાં બીજો વરસાદ અથવા તો ક્યાંક ક્યાંક તો શરૂઆત જ વરસાદની હજી થઈ રહી છે, ત્યારે અમે દરેક તાલુકા લેવલે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીએ છીએ કે આમ જગતનો તાત ખેડૂત સાવ બિસ્માર હાલતમાં પડ્યો છે ત્યારે કાંઈક સરકાર એને જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે જે યોજનાના અંતર્ગત પ્રથમ વરસાદ પડે અને એના પાછળ 28 દિવસ સુધી જો બીજો વરસાદ ન પડે તો અનાવૃષ્ટિ જાહેર કરવામાં આવે, એવી જ રીતે અહીં સંપૂર્ણ ક્યાંય પણ વરસાદ પડ્યો નથી, અત્યારે બે દિવસ થયા ક્યાંક ક્યાંક અડધો ઇંચ કે ક્યાંક ઇંચ જેવો વરસાદ પડ્યો છે તો એનામાં હાલની પોઝિશન પ્રમાણે કાંઈ પણ પાક કરી ન શકાય અને જ્યાં અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તે સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતીએ છે, તો અમે અત્યારે મામલતદારશ્રીને અત્યારે આવેદનપત્ર આપવામાં આવે છીએ કે કિસાન સહાય યોજનામાંથી સત્વરે કિસાનોને સહાય કરવામાં આવે એવી અમારી માગણી છે।